नमस्कार विद्यार्थी बहनों, धोरण 11 कॉमर्स अने 11 आर्ट्स की अंदर आज आपणे जे सातमो काव्य छे वनमां चांदलियो ग्यो रे, ए काव्यनो अभ्यास करवानो छे। आम तो 6-5 सुधी व्यवस्थित आपणे भणी गया, बराबर मैं तमने समझायुं, तमने मैं लेसनमां प्रश्नों बधा मोकली आप्या छे। जे जे प्रश्नों लेसनमां मोकलो ए बधा तमे जे प्रश्न बुक छे प्रश्न बुक में लखी नाखजो। ज्यां सुधी ऑनलाइन शिक्षण चालू है त्यां सुधी आपणे पाठ अने काव्य वधारे पूरा करशुं, केम के व्याकरण जे छे ए ऑनलाइन में आपणे बराबर समझी न शकीए, एटले स्कूल शुरू थशे त्यारे जे व्याकरणना जे मुद्दा बाकी रही गयेला छे ए आपणे भणावशुं। छतांय जो बहु लांबो समय पसार थशे अने स्कूलो शुरू नहीं थाय तो पछी आपणे वच्चे वच्चे अमुक जे व्याकरणना मुद्दाओ छे ए लेता जशुं। पण धोरण 11 आर्ट्स कॉमर्सनी अंदर जे व्याकरणना मुद्दाओ छे बहु सरळ छे, बहु सहेला छे, एटले खास एनું बहु ટેન્શન લેવું નહીં। પણ હા, ગુજરાતી ભાષામાં જે વ્યાકરણ છે એ પણ અતિશય મહત્વનું છે, કેમ કે વ્યાકરણ એ આજીવન કામ લાગે। માત્ર પાઠ અને કાવ્ય તો ધોરણ બદલે એટલે બદલાઈ જાય, પરંતુ વ્યાકરણ કદાચ ધોરણ બદલે કે ગમે તે બરાબર આપણે અભ્યાસ ફરે અભ્યાસક્રમ બદલે તો પણ જે વ્યાકરણના મુદ્દાઓ છે એ બદલતા નથી, અને ભવિષ્યમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વ્યાકરણ ખૂબ કામ લાગે એટલે આપણે વ્યાકરણ ઉપર વધારે ભાર આપશું। પરંતુ વ્યાકરણની અંદર જો આપણે સરસ રીતે ધ્યાન આપીને શીખીએ તો વ્યાકરણ આવડી જાય, બરાબર, એટલે આપણે એ પણ ભણાવશું। 11મા ધોરણમાં જે વ્યાકરણના મુદ્દાઓ છે એ કેટલા કેટલા છે એ પણ હું તમને કહી દઈશ, બરાબર। આ વર્ષે કોરોના મહામારીને કારણે આપણે સ્કૂલો શરૂ નથી, એટલે જે વ્યાકરણના મુદ્દાઓ છે એ અભ્યાસક્રમમાં બધા છે જ, પરંતુ અમુક જે પાઠ અને કાવ્ય જે છે એ નીકળી ગયા છે, બરાબર, એટલે જે નીકળી ગયા છે એ આપણે ભણાવશું નહીં, તો એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું। પરંતુ જે પાઠ ચાલ્યા છે, જે પાઠ આપણે ભણી ગયા છે એ પણ બધાએ વાંચતા રહેવાના, જેથી કરીને પરીક્ષામાં આવડી જાય, બરાબર। તો આજે આપણે જે સાતમું કાવ્ય છે વનમાં ચાંદલિયો ગ્યો રે, એ ગુજરાત અને ગુજરાતીની ખૂબ જાણીતી લોકપ્રખ્યાત રચના છે। આમ તો તમે લોકગીત વિશે જાણતા હશો કે લોકગીતનો કોઈ લેખક કે કોઈ કવિ ન હોય, લોકગીતનો કોઈ બનાવનાર ન હોય, પરંતુ કોઈ લોકોના જૂથમાંથી કે લોકોના સમૂહમાંથી લોકોના સમાજમાંથી આવતા ગીતો હોય છે। એટલા માટે અહીંયા સંકલિત લખેલું છે, સંકલિત એટલે સંકલન કરેલું, ભેગું કરેલું। કોઈ પણ એક ગામમાં એકાદ બે કડી બની હોય, વરી એ ગાય ગામના લોકો ગાય, વરી કોઈ બાજુના ગામના લોકો એ બે કડી સાંભળે અને એવી કડી બનાવે, આમ અલગ અલગ ગામડાઓમાંથી અલગ અલગ સમાજમાંથી જે ભેગું થઈ અને જે ગીત બને છે એને શું કહેવાય? સંકલિત કહેવાય, ખાસ યાદ રાખજો, બરાબર। આપણી ટેક્સ્ટ બુકમાં જ્યાં કવિનું નામ હોય ત્યાં કવિનું નામ નથી, પરંતુ શું લખેલું છે? સંકલિત લખેલું છે। સંકલિત એટલે સંકલન કરવું, ભેગું કરવું, આમ અલગ અલગ સમાજમાંથી અલગ અલગ વિસ્તારમાંથી જે અમુક શબ્દો ભેગા કરી અને જે ગીત બનાવ્યું હોય એને કેવું ગીત કહેવાય? સંકલન ગીત કહેવાય, સંકલિત ગીત કહેવાય, બરાબર। અને ખાસ આપણે ખ્યાલ છે કે લોકગીત જે છે એ આપણા સમાજમાંથી, આપણા સમુદાયમાંથી, આપણા પરિવારમાંથી આવતું ગીત હોય છે। કોઈ ખુમારીનું વર્ણન હોય, કોઈમાં વિરહની વેદના હોય, કોઈ પ્રિયતમમાં પ્રિયતમનું મિલન હોય, કોઈ આનંદની વ્યથા હોય, કોઈ પ્રેમભર્યા શબ્દો હોય, આવા ઘણા બધા કથા વસ્તુ લઈને, વિષયો લઈને આવા ઘણા બધા ગીત બનતા હોય છે। અહીંયા પણ સૂરજ અને ચંદ્રની ઉપમા આપીને જે એક વિરહરૂપી રાત્રિ છે એ જ્યારે પ્રિયતમા પોતાના ઘરે આવે ત્યારે એ વિરહરૂપી રાત્રિ એક મિલન બની જાય છે, અને જે ચંદ્ર જે છે એ શીતળ છાંય આપે છે, પરંતુ સૂરજ જે છે એ ઘરમાં ઉજાસ કરી મૂકે છે, એકદમ પ્રકાશ ફેલાવી મૂકે છે। એવી રીતે જે ચંદ્રની શીતળતા હતી એવા સમયે સૂરજ ઉગ્યો અને આખા ઘરની આસપાસ જે સરસ પ્રકાશ ફેલાઈ ગયો, ઉજાસ ફેલાઈ ગયો, એવી આમ નાયિકાના જીવનમાં બદલાવ આવે છે, એનું સરસ મજાનું વર્ણન આ કાવ્યની અંદર આપેલું છે, બરાબર। સૌપ્રથમ તમને હું લોકગીત એટલે શું એની વ્યાખ્યા આપું કે ભાઈ લોકો વડે, લોકો દ્વારા અને લોકોથી ગવાતું જે ગીત હોય એને શું કહેવાય? લોકગીત કહેવાય છે, ખાસ યાદ રાખજો। લોકો વડે, લોકો દ્વારા અને લોકોથી ગવાતું જે ગીત હોય એને આપણે લોકગીત કહેશું, અને લોકગીતની અંદર મોટે ભાગે વિષયો કેવા હોય છે?
કાં તો કોઈ ખુમારી, કોઈ બારવટિયા, બરાબર, કોઈ આમ સાહસ સુરવીરતાના વર્ણનો હોય, ખાસ યાદ રાખજો, કાં તો કોઈ આનંદ પ્રમોદ, હર્ષ ઉલ્લાસ, એકદમ હર્ષોલ્લાસનું વર્ણન હોય, કાં તો કોઈ પ્રિયતમા અને પ્રિયતમનું મિલન હોય, બરાબર, અથવા વિરહની વેદના હોય, છૂટા પડતા હોય એવા વિષયો હોય છે, અને કાં તો કોઈ સમાજની ખુમારી, કાં તો કોઈ સમાજના સંસ્કારો, કાં તો કોઈ સમાજના સારા એવા લક્ષણો આ લોકગીતમાં હોય. ઘણા બધા લોકગીતો આપણે ગુજરાતીમાં સાંભળતા હોય, પણ એ લોકગીતની ભાષા એકદમ સરળ હોય છે, એકદમ સહેલી હોય છે, અટપટી હોતી નથી, અને લોકગીત એકદમ લયમાં, રાગમાં, ઢાળમાં આવેલું હોય છે, એટલે ખૂબ જ સાંભળવાની મજા આવે. પહેલાંના સમયમાં તો માત્ર રેડિયા હતા, તો રેડિયામાં આવા લોકગીતો આવતા તો લોકો સાંભળવા બે ઘડી થોભી જતા. અત્યારે તો ઠીક છે કે આપણે મોબાઈલમાં સર્ચ મારી અને જે લોકગીત જોતું હોય, સાંભળવું હોય, સાંભળી શકીએ, પણ પહેલાંના સમયમાં રેડિયામાં અમુક લોકગીત અમુક સમય જ આવતા તો લોકોને સાંભળવા ખૂબ મજા આવતી. પહેલાંના સમયમાં જે બધી આવી સાહિત્ય રચનાઓ હતી એની ખૂબ કિંમત હતી. અત્યારે કિંમત તો છે, પણ અત્યારે બહુ મહત્ત્વ રહ્યું નથી આવ્યું, કેમ કે ત્યારે આપણે જ્યારે જોઈએ ત્યારે સાંભળવા મળે, આપણું મન થાય કે આપણે આ લોકગીત સાંભળવું, તો મોબાઈલમાં યુટ્યુબમાં સર્ચ મારીએ અને આપણે લખીએ, તરત ગીત આવી જાય, તરત સાંભળી શકીએ, એટલે બહુ જે મહત્ત્વતા છે એ ઘટી ગઈ છે. હા, મૂલ્ય છે જ એનું, બરાબર, એનું જે એક ગુજરાતી સાહિત્યમાં જે સ્થાન છે એ છે જ, પરંતુ જે લોકોનું આકર્ષણ હતું, જે લોકોનો એક લગાવ હતો, એ લગાવ થોડોક ઓછો થઈ ગયો છે. એટલે છતાં પણ લોકગીત જ્યાં ગવાતું હોય અથવા કે લોકગીત આવતું હોય તો આપણે ખૂબ મજા પડે છે. એટલે લોકગીત વર્ષોથી જૂની પરંપરા પ્રણાલી પ્રમાણે આપણા સમાજમાં ગવાતા એવા છે, અને લોક સાહિત્યમાં એને સારું એવું સ્થાન મળ્યું છે. લોકગીત આપણા મનને અને આપણા મગજને પ્રસંચિત કરી મૂકે છે, એકદમ હર્ષોલ્લાસ મનોહર કરી મૂકે છે, કેમ કે એક લયમાં, એક રાગમાં, એક ઢાળની અંદર જે સ્ત્રીઓ ગાતી હોય અને આપણે સાંભળવા મળે તો ખૂબ મજા આવે. આમ પહેલાંના સમયમાં લોકો રેડિયોમાં આવા લોકગીત આવતા તો સાંભળવા માટે ટોળે ટોળા વળી જૂથ થઈ અને સાંભળતા, બરાબર. તો અહીંયા પણ એવું સરસ મજાનું એક આપણે લોકગીત છે. તો લોકગીત એટલે શું એની પણ ખબર પડી ગઈ હશે, લોકગીતમાં કેવા વિષય હોય એનો પણ તમને ખ્યાલ આવ્યો હશે. આમ લોકગીત જે છે એ કોઈ છંદોબંધ નથી, કોઈ છંદમાં લખેલું ન હોય, પણ એ કડવાશ ભરી શૈલી, બરાબર, છેલ્લી પંક્તિઓનો પ્રાસ મળતો આવે, છેલ્લી પંક્તિઓના સરખા શબ્દો આવે એ રીતે ગોઠવણી કરી, અને એમ એકદમ નાજુક, એકદમ હળવું, એકદમ સરળ એવું વર્ણન હોય છે કે ભાઈ ગામડાનો સામાન્યમાં સામાન્ય માણસ પણ લોકગીત સમજી શકે. લોકગીતમાં કોઈ અઘરા શબ્દો કે કોઈ, બરાબર, એકદમ અર્થ અનર્થો આપેલા હોતા નથી, કેમ કે એ લોકગીત આપણા સામાન્ય સમાજમાંથી આવેલું છે. એ સમયે બહુ પહેલાં કોઈ ખાસ શિક્ષણ નહોતું, શિક્ષિત લોકો નહોતા, એટલે ખાસ એટલું બધું અટપટી ભાષા આવડે નહીં, પરંતુ આ જે લોકગીતની ભાષા છે એકદમ સરળ હોય છે, અને એ સરળ ભાષાની અંદર જે લોકગીત લખેલું હોય તો આપણે ખૂબ આનંદ આવે છે, બરાબર. તો એટલા માટે સરસ મજાનું અહીંયા પણ આપણે અભ્યાસક્રમમાં લોકગીત આપેલું છે, બરાબર. હવે આ લોકગીતમાં શે છું, તો કે ભાઈ આ લોકગીત એક પ્રિયતમા, એક નાયિકાના ઘરે પ્રિયતમ પોતે મિત્રો સાથે આવે છે, બરાબર, યાદ રાખજો. પ્રિયતમાના ઘરે, નાયિકાના ઘરે પ્રિયતમ, નાયક પોતે પોતાના મિત્રો સાથે આવે છે, અને ઘડી બે ઘડી રોકાઈ જાય છે, ઘડી બે ઘડીએ મળવા માટે આવે છે. આમ જે નાયિકા પોતાના પ્રિયતમની વિરહની વેદના સેવતી હતી, જે વિરહની વેદના ભોગવતી હતી, એ વિરહની વેદના આજે મિલનમાં બદલાઈ ગઈ છે. એ વિરહ જે હતો એ આજે મિલનમાં ફેરવાઈ ગયો છે, એટલે ખૂબ આનંદની ઘડી, ખૂબ આનંદનો અવસર આવે છે. નાયિકા એને સરસ મજાના ઉતારા કરવાનું કરે, તમે ઉતારા કરો, ઓરડાની અંદર બે ઘડી થોભો, બરાબર. પણ નાયક જે છે એની મજબૂરી છે કે ભાઈ હું એકલો આવ્યો નથી, જો એકલો આવ્યો હોત તો ખરેખર આજે હું રોકાઈ જાત, પણ આજે મારા મિત્રો મારી સાથે છે એટલે રોકાવું શક્ય નથી. આમ એક નાયિકા પોતાના પ્રિયતમને, પોતાના નાયકને રોકાવાની આજીજી કરે છે કે તમે રોકાઈ જાઓ, અમારા ઘરે બધી સગવડ છે, બરાબર, અમે સુવા માટે, આરામ માટે ઓરડો પણ આપશું, સવારે ઉઠશો તો અમે દાદન પાણી પણ કરાવશું, બરાબર, દૂધળા પણ પાસું, જમવા પણ સારું બનાવશું. આમ જે નાયિકા પોતાના ઘરે જે સગવડ છે એ બધી સગવડનું વર્ણન આ લોકગીતમાં કરે છે, પણ નાયક જે છે એ માનતો નથી, કેમ કે નાયક એકલો નથી, એના મિત્ર અને ભાઈબંધો સાથે છે, બરાબર. પહેલાંના સમયમાં જ્યારે સગાઈ થાય, લગ્ન બાકી હોય, તો કોઈ પણ પ્રિયતમ કે કોઈ પણ નાયક એ પોતાના સસરાના ઘરે જતો નહીં, એક મર્યાદા હતી, એક સંસ્કાર હતા, બરાબર. અત્યારે જેવું નથી એમ કે અત્યારે આપણે ખ્યાલ છે કે થોડોક સમાજ હળવો થઈ ગયો છે,
પણ પહેલાંના સમયમાં આવી મર્યાદાઓ આવા સંસ્કારો એ આ લોકગીતમાં જોવા મળે છે કે ભાઈ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી આપણે સસરાના ઘરે રોકાઈ શકીએ નહીં. હા, મળવા માટે ઘડી બે ઘડી જઈએ એ વાત અલગ છે, પણ રોકાવું એ આપણા મને શક્ય નથી. તો અહીંયા પણ નાયક જે છે એ મિત્રો સાથે આવે છે, અને મિત્રો સાથે આવે એટલે જે સમય હોય, જે પરિસ્થિતિ હોય એમાં પણ થોડોક સંયમ રહે, એમાં પણ થોડોક કંટ્રોલ રહે, એટલા માટે એ મિત્રો સાથે આવે છે, એકલો આવતો નથી એમ. એટલે આ લોકગીતમાં એવા સંસ્કારો, એવા એક બરાબર સારા વિચારો અને એવી મર્યાદા બતાવી છે. અને આ રીતે પહેલાંના સમયની અંદર જે નાયક નાયિકાના મિલન થતા અને જે હર્ષ ઉલ્લાસ આવતો અને સરસ મજાનું વર્ણન છે બરાબર, કે ભાઈ વનમાં ચાંદલી ઉગ્યો રે હારે આજે સૂરજ થઈ લાગ્યો રે. કે ભાઈ વનમાં ચાંદલી ઉગ્યો એટલે મારું જીવન તો ઉગેલું જ છે, પ્રકાશિત છે, પણ એમાં મારો પ્રિયતમ આવ્યો, મારો જે નાયક આવ્યો બરાબર, અને એ નાયક આવવાથી જે ચંદ્રનો ઉજાસ હતો, ચંદ્રનો પ્રકાશ હતો, એ આજે કેમાં ફેરવાઈ ગયો છે? સૂરજમાં ફેરવાઈ ગયો છે. એટલા માટે સૂરજનો પ્રકાશ બહુ તેજસ્વી હોય, આજુબાજુ પ્રકાશ ફેલાવી મૂકે, અને ચંદ્રનો પ્રકાશ હંમેશા શીતળતા શાંતિ આપે છે, આપણે ખ્યાલ છે. એટલે આજે નાયક આવતાની સાથે જ જે ચંદ્રમાનું શીતળ છાયા હતી આજે સૂરજના ઉજાસમાં ફેરવાઈ ગઈ, એટલે આમ એકદમ આનંદની ઘડી, એકદમ હર્ષોલ્લાસ આવી ગઈ છે, એવું વર્ણન આ લોકગીતમાં છે. બહુ સરસ શબ્દો છે અને બહુ સરળ ભાષામાં છે બરાબર. પહેલાં આપણે એની જે પ્રસ્તાવના છે એ જોઈ લઈએ. હવે તમારા બધાની પાસે ટેક્સ્ટબુક હોવી જોઈએ, ટેક્સ્ટબુકમાં એક એક પંક્તિ આપણે સમજતા જશું અને જઘરા શબ્દો છે એ પણ આપણે આગળ આગળ ભણતા જશું, એટલે વાંધો ન આવે. તો પેજ નંબર 32 ઉપર આ જે કાવ્ય છે એ બધા જોજો. કાવ્ય 7મું, વનમાં ચાંદલી ઉગ્યો. સંકલિત એટલે શું એને મેં તમને માહિતી આપી દીધી છે બરાબર. લોકગીતનો કોઈ રચયિતા નથી. મેં હમણાં વાત કરી કે લોકગીત સમાજમાંથી આપોઆપ પ્રગટે છે, લોકગીત કોઈ લેખક કે કોઈ કવિ હોતો નથી. કેમ કે લોકોના માનસમાં જે વ્યથા ચાલતી હોય, લોકોના મનની અંદર જે બરાબર શબ્દો ચાલતા હોય એ સરસ મજાનું ગોઠવી લોકો એને ગીત બનાવી નાખે, એટલે લોકોના સમૂહમાંથી આ મળેલું એક લોકગીત છે. એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતોનો રચિતા હોય, લોક સમૂહ કે આપણો સમાજ લોકગીતો બનાવતો હોય છે. માત્ર એક વ્યક્તિ નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જકને રચાયેલું આ ગીત, કોઈ એક વ્યક્તિ નહીં પણ આખા સમાજની ઉત્સુકતા, આપણા સમાજની બરાબર એક મર્યાદા, આખા સમાજનો હર્ષોલ્લાસમાં વર્ણન થયેલો હોય છે. કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદના વ્યથા વિધેયની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. કોઈ એક પ્રસંગ હોય, કાં તો આનંદનો પ્રસંગ હોય કાં તો વિરહનો હોય બરાબર, એવી એક ઘટના આમાં રજૂ થઈ હોય છે. આ લોકગીતને એક પ્રકારનું સંવાદ ગીત કહી શકાય. સંવાદ એટલે સામસામે બોલવું, પહેલાં નાયિકા બોલે પછી નાયક બોલે, એને કેવું કહેવાય? સંવાદ. એટલે આ લોકગીત તો છે પણ સંવાદ લોકગીત પણ આપણે કહી શકાય બરાબર. પ્રિયતમાના આગમનથી આનંદ અનુભવતી પ્રિયતમાના જીવનની વિરહરૂપી રાત્રિ મિલનરૂપી દિવસ બની જતી આલેખાય છે, કે પોતાના સંબંધ બંધાઈ ગયા છે પણ પોતાનો જે નાયક જે છે એ આજે મળવા આવ્યો, તો જે મારી વિરહરૂપી રાત્રિ ચાલતી હતી બરાબર, જે મારો સમય ચાલતો હતો વિરહરૂપી, કેમ કે નાયકની યાદ આવે એટલે મુશ્કેલી થોડીક આમ બરાબર વિરહ થાય, અને વિરહની વેદના કહેવાય, ખાસ યાદ રાખજો બરાબર. બે પાત્રના સંબંધ બંધાઈ ગયા હોય, સંબંધ બંધાણા પછી જે સમય પસાર થાય અને જે એક મિલનની ઉત્સુકતા વધે અને મળી શકાય નહીં એવો જે સમય છે, અને કેવો સમય કહેવાય? વિરહનો સમય. એટલે આજે આ નાયિકા પોતાના ઘરે એકલી છે, વિરહનો સમય ચાલતો હતો અને એમાં પોતાના પ્રિયતમ નાયક આવી જાય છે, અને એ વિરહની રાત્રિ એક સૂરજના પ્રકાશમાં ફેરવાઈ જાય છે. એટલે રાત્રિનો પ્રકાશ થોડોક બરાબર ઓછો હોય, ચંદ્રનો જે પ્રકાશ છે એ ઓછો હોય છે, પણ સવાર થાય, સૂર્ય ઉગે તો આખો વિસ્તાર ઉજાસમય બની જાય. એમ જે નાયિકાની જિંદગી હતી બરાબર એકદમ શાંત હતી, આમ સૌમ્ય હતી, પણ એમાં નાયક આવતા, પ્રિયતમ આવતા જ જે આખો જીવન જે છે બદલાઈ જાય, પ્રકાશમય થઈ જાય, સરસપણનું વર્ણન આ ગીતની અંદર છે બરાબર. વન એકલતાનું અને ચાંદલિયા પ્રિયતમાના આગમનનું સૂચક બની રહે છે. જે વન જે છે એકલતા છે, કેમ કે વનમાં ચાંદલી ઉગ્યો રે. વન એટલે પોતાનું જીવન, કે ભાઈ મારા જીવનમાં હું પોતે એકલી હતી, પણ એમાં ચંદ્ર ઉગ્યો એટલે કોઈ પાત્ર આવ્યું, કોઈ ભેડું બરાબર. સૂરજને અને ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખતા પ્રતિક રૂપે જોઈ શકાય છે. અહીંયા બે પ્રતીકો છે, એક ચંદ્ર, ચંદ્ર એટલે પોતાના પ્રિયતમાનું આગમન, અને સૂરજ એટલે કે પ્રિયતમાના ઘરે આવવું, ઉદાસ, યાદ રાખજો. બે પ્રતીકો સાથે આ લોકગીતો બનાવેલું છે બરાબર. વન જે છે એ વન એટલે કે પોતાનું જીવન, નાયિકાનું જીવન, જે કોઈ જીવન ચાલતું હોય, સવારનો આખો દિવસ જે કામ રેગ્યુલર હોય એ કરતા હોય બરાબર,
परंतु एमां चांदलियो आव्यो एटले के नवा व्यक्तिनो एमां प्रवेश थयो अने ए सूरजमां बदलो एटले के ए आवतानी साथे बराबर संबंध बंधाणा पोतानी सगाई थई के एंगेज थई ए चांदलियो अने ए ज्यारे व्यक्ति पोताना घरे आवे छे तो ए चांदलियो पण केवो बनी गयो सूरज बनी गयो छे एटले के एकदम हवा उजास प्रकाशित पोतानुं जीवन बदलाई गयुं छे એટલે ચંદ્ર અને સૂરજ એ બે ઉજાસ્થાના પ્રતિક બતાવે છે બરાબર આંગણે આવેલા પ્રિયતમને દાંતણ નાવણ ભોજન મુખવાર સ્ફોટણ જેવી સામગ્રી યાદ રાખજો દાંતણ એટલે કે સવારે ઉઠીને જો તમે રોકાવ અહીંયા નાયિકા જે છે પોતાના પ્રિયતમાને રોકાવવા માટે આજી કરે તમે રોકાવ્યો બરાબર અમે દાંતણ પણ કરી દેશું અમારા ઘરે સગવડ છે પહેલાંના સમયમાં બધી સુવિધાઓ આમ સાદી સરળ હતી બરાબર સામાન્ય મકાન હોય તો એમાં અમે ઓઢવાનું પણ આપશું પોઢણ એટલે કે તમને પથારી પણ બનાવી આપશું સવારે ઉઠશું દાંતણ પણ આપશું આમ બધી સગવડ અમે પૂરી કરશું એમ કેમ કે એક મહેમાન છે અને આ મહેમાન અગત્યના મહેમાન છે બરાબર ને આપણા ઘરે આપણા જીજુ આવે તો આપણે કેટલા હાંચવી કેમ કે આપણે ખ્યાલ છે કે અગત્યના મહેમાન છે એટલે અમુક અમુક એ મોટા મહેમાન હોય આપણે હાંચવા પડે છે નકર પછી કાયમનું સાંભળવું આપણે સાંભળવું પડે કે ભાઈ તમારા ઘરે કંઈ ઠેકાણું છે નહીં એટલે આ રીતે અહીંયા નાયિકાના ઘરે નાયક આવે છે બરાબર એટલે એ નાયકને બધી સગવડ પૂરી પાડે એનું વર્ણન આ લોકગીતમાં છે કે જો દાંતણ એટલે કે તમે સવારે ઉઠશો દાંતણ પણ આપશું નાવણ નાવણ એટલે કે તમે નાહી ધોવાની સગવડ પણ કરી આપશું ભોજન સરસ મજાનું ભોજન પણ જમાડશું મુખવાસ પોઢણ ભોજન જેમાં પછી પહેલાં કોઈ પાન ફાકી માવા હતા ને કોઈ માણસ જમીને શું આપતા મુખવાસ આપતા અત્યારે તો આપણે ખ્યાલ છે કે જમીને સીધો માવો ચડાવે ફો 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 કરતા હોય પણ પહેલાંના સમયમાં હોતો નહીં પહેલાંના સમયમાં માત્ર મુખવાસ આપતા બરાબર પોઢણ એટલે કે પથારી પણ બનાવી આપશો એમ તમે રોકાવો તો હવે સગવડ કરી આપશો એમ બરાબર જેવી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ દર્શાવતી પ્રિયતમા પ્રિયતમને રોકાઈ જવા ખૂબ આગ્રહ કરે છે આમ સમર્પણ છે એક ત્યાગની ભાવના છે કે ભલે અમે આજે દુઃખી થશું વાંધો નહીં પણ તમારી સુવિધામાં કંઈ કચાશ આવશે નહીં એમ આમ પ્રિયતમા પોતાના પ્રિયતમને બતાવે છે પણ મિત્રો સાથે હોવાથી રોકાઈ ન શકતો પ્રિયતમ મિત્રોને છોડીને રોકાવાની મજબૂરી દર્શાવી મિત્ર પ્રેમ પણ વ્યક્ત કરે છે પણ અહીંયા નાયક જે આવ્યો છે એકલો આવ્યો નથી બરાબર જો બધા સંસ્કારો છે અત્યારે આપણે મળવા જાય તો વ્યક્તિ એકલો જાય છે બરાબર એકલો જાય તો અમુક મર્યાદા જે છે વ્યક્તિ ઓળંગી જાય છે પણ પહેલાંના સમયમાં કદાચ મળવા જતો પહેલાંના સમયમાં સંબંધો ખૂબ ટકતા બરાબર કોઈની સગાઈ થાય તો પછી લગ્ન થતાં લગભગ 10-15 વર્ષનો સમયગાળો નીકળી જાય તેમાં વચ્ચે ક્યારેક ક્યારેક બળવન થતું તો એવું આ મિલન છે યાદ રાખજો બરાબર અને આમ આ મિત્રો સાથે આવે એટલે અમુક જે સ્વયં અમુક કંટ્રોલ જે છે રહી જતો હોય એટલે આ નાયક પણ બતાવે છે કે ભાઈ મારી એક મુશ્કેલી છે હું એકલો નથી આવ્યો મારા મિત્રો સાથે છે બધા જ સાથે રોકાશું તો તમને પણ અહીંયા અગવડ પડશે અને મિત્રો રોકાય પણ નહીં સ્વાભાવિક છે કે રોકાવું શક્ય પણ નથી એટલા માટે એ પોતાની મજબૂરી બતાવે છે બરાબર વિરહના ભાવોને ઉલ્લાસના સ્વરૂપમાં રજૂ કરતું આ લોકગીત ગુજરાતી લોક જીભે રમતી લોકપ્રિય રચના છે અને આમ વિરહનો ભાવ છે બરાબર એક જે દુઃખીનો ભાવ છે અને સરસ મજાના આનંદમાં ફેરવતું આ સરસ મજાનું લોકગીત છે બરાબર તો આમ આ લોકગીતની અંદર જે પ્રિયતમ અને પ્રિયતમાનું મિલન જે છે એ મિલન થતાં જ જે પ્રિયતમાનું જીવન હતું એ કેટલું બદલાઈ જાય છે અમુક વ્યક્તિના જીવનમાં અમુક વ્યક્તિ પ્રવેશે તો એ પ્રવેશતાની સાથે જ પોતાનું જીવન કેટલું બદલાઈ જાય એનો એક સારો એવો સંદેશો આ લોકગીતમાં મળે છે બાકી આપણું જે રૂટીન જીવન હોય એ તો જીવતા હોય બરાબર પરંતુ એ રૂટીન જીવનની અંદર કોઈ વ્યક્તિનો પ્રવેશ થાય તો આપણે એમાં કેવા સંસ્કારો મળે બરાબર કેવી આપણી બુદ્ધિ ચાલે છે અને કઈ રીતે આપણે એને શાંત રાખવા માટે કોશિશ કરીએ એવા ઘણા બધા પ્રયત્નો કરવાના હોય છે એટલે આમ અહીંયા વનમાં ચાંદલી ઓગ્યો એ પણ એક સરસ સંસ્કાર ગીત છે બરાબર તો આજે આપણે લોકગીત કોને કહેશું લોકગીતમાં કેવા વિષયોનું વર્ણન હોય અને લોકગીતની પ્રસ્તાવના જોઈ છે હવે આવતા લેક્ચરની અંદર તમને હું સરસ મજાનો રાગ શીખવાડી તમારે પણ આ લોકગીતની અંદર બરાબર રાગ ગાવાનો છે બધાને આ લોકગીતનો રાગ આવડતો હોવો જોઈએ સરસ મજાના વાજિંત્રો સાથે જો આ લોકગીત આપણે ગાયું હોય અથવા સંગીત સાથે ગાયું હોય તો ખૂબ મજા આવે તમે પણ યુટ્યુબના માધ્યમથી આવું ગીત સાંભળજો ખૂબ મજા આવશે બરાબર હું તમને પણ રાગ શીખવાડીશ તો આજે આપણે બરાબર અહીં સુધી રાખીએ અસ્તુ